नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय सुरेंद्रनगर लर्निंग प्रोग्राम में हूँ घनश्याम लिंबड़िया आपनु स्वागत करू छु। मित्रों, आपणे धोरण 11 वाणिज्य व्यवस्था ने संचालन चैप्टर 3 जे छे धंधाकीय सेवाओ तेनी अंदर आपणे अगाउनो जे लेक्चर हतो ए लेक्चर में बैंकना जे गौण कार्यो छे ए बैंकना गौण कार्यो विषे अभ्यास कर्यो हतो। आजे आपणे बैंक खाताना जे प्रकारो छे तेना विषे जोईए। आपणने प्रश्न पूछाय के बैंक खाताना प्रकारो विषे विगते जणावो अथवा तो बैंक खाताना प्रकारो विषे चर्चा करो। बैंक खाताना प्रकारो, बैंकनी अंदर अलग अलग प्रकारना खाताओ खोलवामां आवता होय छे, जेमांथी आपणे जे चार खाताओ छे तेनो अभ्यास करवानो छे। सामान्य रीते बैंक छे ए बैंकनुं कार्य थापणो स्वीकारवानुं छे, ग्राहकों द्वारा जे कंई वणवपरायेली मूड़ी छे ए थापण तरीके मूके અને બેંક છે આ થાપણ સ્વીકારવાનું કાર્ય કરતી હોય છે। બેંકના વિવિધ પ્રકારના ખાતા જે ખોલવામાં આવે છે તેમાં બેંકની અન્ય સુવિધાઓ માટે બેંક મધ્યસ્થ બેંક જે છે એ મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે આદેશ પ્રમાણે કેવાયસી જે છે કેવાયસી માટે ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો માગે છે। હવે ખાતું આપણે ખોલાવવું છે બેંકમાં, તો ખાતું ખોલાવવા જઈએ ત્યારે બેંક છે એની અન્ય સુવિધાઓ માટે બેંકને બધી સુવિધાઓ કે જે ભવિષ્યની અંદર જરૂરિયાત હોય એના માટે મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ જે છે એ આરબીઆઈનો નિયમ છે। મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે આદેશ પ્રમાણે કેવાયસી જે છે એ માટે કેવાયસી માટે શું જરૂર હોય તો કે કેવાયસી માટે એક ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો માગે છે। કેવાયસી કેવાયસી મતલબ નો યોર કસ્ટમર, નો યોર કસ્ટમર। કેવાયસી માટે હવે કેવાયસી માટે જરૂર શું હોય તો કે ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ, ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ। બે વસ્તુની જરૂર પડે છે, એક ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને બીજું છે રહેઠાણના પુરાવા માટે। રહેઠાણનો જે પુરાવો છે એમાં તમારે રેશન કાર્ડ કે જે કંઈ હોય એ રહેઠાણનો પુરાવો માગે છે। આ બે વસ્તુ છે એ કેવાયસી માટે નો યોર કસ્ટમર। હવે આ આરબીઆઈ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મધ્યસ્થ બેંક છે, એ મધ્યસ્થ બેંક જ્યારે પણ આપણે બેંકની અંદર ખાતું ખોલાવવું હોય ત્યારે આપણે જે ફોર્મ ભરવાનું થાય એની સાથે આ વિગતો છે એ માગે છે। હવે આપણે બેંક ખાતાના જે પ્રકારો છે એ બેંક ખાતાના પ્રકારો વિશે જોઈએ, તો બેંક ખાતાનો પ્રકારોમાં પહેલો પ્રકાર છે બચત ખાતું। બચત ખાતું સામાન્ય રીતે મોટા ભાગના જે ગ્રાહકો છે એ બચત ખાતું ખોલાવતા હોય છે અને જનરલી બચત ખાતા દ્વારા જ મોટા ભાગના ખાતાઓ છે એ જોવા મળે છે, એટલે કે બચત ખાતાનું પ્રમાણ છે બીજા ખાતાઓની સરખામણીમાં વધુ હોય છે। લોકો દ્વારા મૂકવામાં આવતી જે થાપણો છે એ થાપણો જેમાં બચતનું તત્વ સમાયેલું હોય છે
જે આપણે થાપણ મૂકીએ છીએ, થાપણ શા માટે મૂકીએ છીએ? તો કે થાપણમાં બચતનું તત્વ સમાયેલું હોય છે. બચત કરવાનું તત્વ છે. આપણે જે થાપણ મૂકી છે એ થાપણ આપણે શા માટે મૂકી છે? કે આપણી પાસે વણવપરાયેલું નાણું છે, એ નાણામાંથી બચત થાય, એ બચત કરવાના ઉદ્દેશથી આપણે થાપણ મૂકતા હોઈએ છીએ. એટલે કે થાપણમાં બચત કરવાનું તત્વ છે એ સમાયેલું છે. આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. દર નક્કી કરેલો હોય છે, એટલે કે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે. પહેલું, થાપણ આપણે જે મૂકીએ છીએ બચત ખાતાની અંદર, એ બચત ખાતામાં બચત કરવાનું તત્વ સમાયેલું છે. બીજી વાત કરી કે તમે જે રકમ મૂકો છો બચત ખાતાની અંદર, તમે જે રકમ જમા કરાવેલી છે એમાં નક્કી કરેલો જે દર હોય એ દરે વ્યાજ ચૂકવવામાં આવતું હોય છે. હવે આવા ખાતા, જે આપણે બચત ખાતું ખોલાવ્યું છે, એ જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય તેટલા દિવસનું વ્યાજ મળે. વ્યાજ મળે છે તો કે તમે એની અંદર કેટલી રકમ મૂકી છે, જેટલા દિવસ માટે જેટલી રકમ તમે ખાતામાં જમા કરી હોય તેટલા દિવસનું વ્યાજ મળે છે. જેટલા દિવસ માટે આપણે વધારે દિવસ માટે મૂકી હોય તો વધારે દિવસ માટે, એટલે કે જેટલા દિવસ માટે રકમ મૂકી હોય, જેટલી રકમ મૂકી હોય, તમે જે કઈ રકમ મૂકો છે એટલી જેટલી રકમ જમા હોય તેના પર વ્યાજ મળે છે, તેટલા દિવસનું વ્યાજ મળતું હોય. જેટલી રકમ જમા રાખો, બરાબર, આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા રાખો તેટલા દિવસનું વ્યાજ મળે છે. સમજી લો કે આપણે આપણા બચત ખાતાની અંદર 50 દિવસ માટે 20,000 રૂપિયા મૂકેલા છે, બરાબર. 50 દિવસ પછી 51મા દિવસે તેમાંથી આપણે 10,000 રૂપિયા ઉપાડી લીધા. તો અહીંયા પાછળ આપણી પાસે જે 10,000 રૂપિયા બચ્યા છે એ પહેલાં તો 50 દિવસનું કેટલા 20,000 પર વ્યાજ મળશે, 50 દિવસ પછી માત્ર આપણને 10,000નું વ્યાજ મળશે. અથવા તો આપણે અહીંયા 50 દિવસ માટે 20,000 રૂપિયા મૂકેલા છે અને 50 દિવસ પછી બીજા 10,000 રૂપિયા એડ કર્યા છે. બીજા 10,000 રૂપિયા શું કર્યા છે? વધારે જમા કર્યા છે. તો અહીંયા 50 દિવસ પછી 30,000નું વ્યાજ મળશે. એટલે ટૂંકમાં તમે કેટલી રકમ કેટલા દિવસ માટે જમા કરી છે એના ઉપર એટલા દિવસનું વ્યાજ મળે. આપણે અહીંયા 50 દિવસ સુધી 20,000 રૂપિયા આપણા ખાતામાં હતા, તો 50 દિવસ સુધી 20,000 રૂપિયાનું વ્યાજ આપણને મળ્યું. 50 દિવસ પછી આગળ 10,000 રૂપિયા જ આપણા ખાતાની અંદર જમા છે, તો 10,000 પર આપણને 50 દિવસ પછીનું વ્યાજ મળશે. એ જ રીતે 50 દિવસ સુધી જો 20,000 હોય અને 50 દિવસ પછી બીજા 10,000 રૂપિયા આપણે જમા કરાયા હોય, તો 50 દિવસ પછીના જે આગલા ગમે એટલા દિવસ સુધી તમે આ 30,000 રાખશો, પછી ત્યારથી 30,000નું વ્યાજ ગણાવવાનું શરૂ થાય છે. તો આમ આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા રાખવામાં આવે છે તેટલા દિવસનું વ્યાજ છે એ મળે છે. આ ખાતામાં આપણને બેંક દ્વારા ઘણી બધી સુવિધાઓ છે એ મળે છે. બેંક જે છે એ આપણને બેંક ચેકબુક આપે છે, એટીએમ કાર્ડ જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. ચેકબુક છે, એટીએમ કાર્ડ છે,
આવી સેવાઓ છે એ સેવાઓ બેંક દ્વારા છે એ પૂરી પાડવામાં આવે છે। હવે ખાતેદાર છે એ પોતાના ખાતામાં ચેક ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવે છે। કોઈ પણ ખાતેદાર હોય તો ખાતેદાર શું કરાવશે, પોતાના ખાતામાં ચેક જમા કરાવી શકે, રોકડ રકમ કે ડ્રાફ્ટ જમા કરાવતા હોય છે। બરાબર, આપણી પાસે જો કોઈનો ચેક મળ્યો હોય તો આપણે એ ચેકને આપણા ખાતામાં જમા કરીએ। આપણી પાસે રોકડ રકમ હોય તો રોકડ રકમ છે એ જમા કરીએ, ડ્રાફ્ટ હોય તો ડ્રાફ્ટ જમા કરીએ છીએ। અને આ ચેક કે ઉપાડ ચિઠ્ઠી વડે નાણાં ઉપાડી પણ શકે છે। હવે જમા કરવા માટે આ માધ્યમ ચેકનો ઉપયોગ કરી શકો, રોકડ જમા કરી શકો અને ડ્રાફ્ટ દ્વારા તમે જમા કરી શકો। હવે ઉપાડવા હોય, જો નાણાં આપણે ઉપાડવા હોય તો આવા સંજોગોમાં આપણે ઉપાડ ચિઠ્ઠી હોય, બેંકે જાઓ એટલે અહીંયા ચબરખી હોય તે તમે લઈ લો, એમાં કેટલી રકમ, શું તારીખ, તમારો એકાઉન્ટ નંબર, આ વિગતો નાખી એ ઉપાડ ચિઠ્ઠી દ્વારા તમે નાણાં ઉપાડી શકો છો, અથવા તો ચેક દ્વારા પણ ઉપાડી શકો છો। તો અહીંયા ચેક કે ઉપાડ ચિઠ્ઠી દ્વારા નાણાં છે એ ઉપાડી શકાય છે। હવે અહીંયા બેંક જે છે એ બેંક ખાતેદારને આ ખાતામાં ન્યૂનતમ શિલ્લક રાખવાની ફરજ પાડી શકે છે। આગળનું આપણે જોઈએ તો કે ન્યૂનતમ ન્યૂનતમ રકમ માટે ફરજ પાડી શકે, એટલે કે ન્યૂનતમ રકમ જમા રાખવા માટેની ફરજ પાડી શકે। તમે ખાતાની અંદર ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી તમારા ખાતામાં એટલી રકમ જમા રાખવી જ પડે। બરાબર, જો તમે એથી વધારે રકમ ઉપાડી લો, દાખલા તરીકે કોઈ બેંકનો નિયમ હોય કે તમારા ખાતાની અંદર ઓછામાં ઓછા 1000 રૂપિયા કે 1500 રૂપિયા કે 2000 રૂપિયા જમા રાખવા જ પડશે, તો આપણે 1500 રૂપિયાની જે શરત છે જે બેંકની કે 1500 રૂપિયા તમારા ખાતામાં ઓછામાં ઓછા જમા હોવા જોઈએ, એટલે કે ન્યૂનતમ રકમ જમા રાખવા માટેની જે ફરજ છે એ પાડી શકીએ છીએ। જો આપણે 1500 રૂપિયા જમા રાખવાની ફરજ હોય અને 1500 રૂપિયા જમા ન રાખ્યા હોય તો બેંક આ સમયે આપણા ઉપર પેનલ્ટી કે ચાર્જ વસૂલ કરી શકે છે। પેનલ્ટી કે ચાર્જ એટલે કે એવી ફરજ પાડી શકે છે કે ન્યૂનતમ રકમ જમા રાખવા માટેની ફરજ પાડી શકે છે। સામાન્ય રીતે બચત ખાતામાં 1 મહિનામાં ઉપાડ માટેના જે વ્યવહારો છે એ વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત હોય છે। બરાબર, તો અહીંયા બચત ખાતું છે એના પર હવે ઉપાડના વ્યવહારો કરવા માટે 1 માસ દરમિયાન એની અમુક સંખ્યા મર્યાદિત કરેલી હોય છે। શું હોય છે, 1 માસ દરમિયાન અમુક સંખ્યા નક્કી કરેલી હોય છે। એક મહિનાની અંદર તમે આ વ્યવહારો જે કરવાની છૂટ છે, બેંક ખાતેદાર છે એને 1 મહિના દ્વારા બચત ખાતામાં કેટલી વાર તમે પૈસા ઉપાડી શકશો એની મર્યાદા નક્કી કરેલી હોય છે। એથી વધારે તમે નાણાં ઉપાડી શકો નહીં। બચત ખાતામાં કીધું હોય કે ચાલો 1 મહિનાની અંદર તમે 10 વાર પૈસા ઉપાડી શકશો, બરાબર, તો 10 વાર જ તમે આ વહીવટ કરી શકો છો। જો એથી વધારે વાર તમે નાણાં ઉપાડો તો ઉપાડી શકતા નથી, અથવા તો એનો
ચાર્જ ચૂકવવો પડે છે. તો આમ ઉપાડના વ્યવહારો કરવામાં એક માસ દરમિયાન અમુક સંખ્યા નક્કી કરેલી હોય છે કે તમે આટલી સંખ્યામાં, મર્યાદિત સંખ્યામાં જ તમે ઉપાડ કરી શકો છો. આવું ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકાય છે. આ ખાતું છે વ્યક્તિ કે વ્યક્તિના વ્યક્તિઓના સંયુક્ત વ્યક્તિઓ છે એ વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્ત વ્યક્તિઓના સંયુક્ત નામે પણ ખાતું ખોલાવી શકાય. આ ખાતું આપણે ખોલાવવું તો આપણે વ્યક્તિગત અથવા તો સંયુક્ત ઘરના એક કે બે સભ્યો છે એ સભ્યોના નામે સંયુક્ત નામે પણ ખોલાવી શકાય છે, વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકાય. હવે આપણે આવું ખાતું વ્યક્તિના નામે ખોલાયું હોય અથવા તો સંયુક્ત નામે ખોલાયું હોય, આ ખાતું તમે સંયુક્ત નામે ખોલાવશો તો એનો એક ફાયદો રહેલો છે. સંયુક્ત નામે ખાતું ખોલાવવાનો ફાયદો એ છે કે ક્યારેક બે વ્યક્તિના નામે ખાતું ખોલાયું છે તો પિતા પુત્રના નામે, પતિ પત્નીના નામે કે કયું પણ બે ખાતા બે વ્યક્તિના નામે ખોલાયું છે તો આવા સંજોગોમાં બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ અવસાન પામે ત્યારે જે બીજી વ્યક્તિ છે એ નાણાં ઉપાડી શકે છે. અથવા તો સંયુક્ત ખાતું હોય ત્યારે એ બે વ્યક્તિઓ છે એ સંયુક્ત રીતે, વ્યક્તિગત રીતે પોતે નાણાકીય વ્યવહાર પણ કરી શકે છે. જો એક જ વ્યક્તિના નામે ખાતું ખોલાવવામાં આવે તો એક વ્યક્તિ હાજર ન હોય અને બીજા વ્યક્તિને નાણાંની જરૂરિયાત હોય ત્યારે એ લઈ શકતો નથી. પરંતુ સંયુક્ત ખાતું હોય તો પિતા હાજર ન હોય અને પુત્રને નાણાંની જરૂર હોય તો પુત્ર છે એ સંયુક્ત ખાતામાં જોડાયેલો હોય તો એ પુત્ર નાણાં ઉપાડી શકે છે અથવા તો જમા કરી શકે છે. એ જ રીતે પુત્ર હાજર ન હોય, બહાર ગયો હોય, બહારગામ ગયો હોય ત્યારે પિતાને જો કંઈ નાણાંની જરૂરિયાત હોય તો પિતા પણ એ પોતાની રીતે એ નાણાં ઉપાડી શકે છે અથવા તો જમા કરી શકે છે. તો આમ બચત ખાતાની અંદર વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખાતા ખોલાવી શકાય છે, જેમાં વારસદારની નિમણૂક કરી શકાય છે. સંયુક્ત ખાતું એટલે કે વારસદાર છે એ નિમણૂક કરી શકાય. આ ખાતા દ્વારા બેંકને મોટા પ્રમાણમાં થાપણો મળે છે, બરાબર, મોટા પ્રમાણમાં થાપણો મળે છે. આ ખાતા દ્વારા બેંકને મોટા પ્રમાણમાં નાણાં મળે છે, કારણ કે વધારે પ્રમાણમાં જે ખાતા હોય તો એ ખાતા છે ચાલુ ખાતા, બચત ખાતા છે, એટલે મોટા પ્રમાણમાં થાપણો મળે છે. આ ખાતાનું પ્રમાણ જ વધારે છે. લગભગ મોટા ભાગના જે ગ્રાહકો છે, બેંકના ગ્રાહકો કે વ્યક્તિઓ છે એને બચત ખાતું હોય છે. તો આ થઈ બચત ખાતાની વાત. બેંક ખાતાના જે પ્રકારો છે એ ખાતાના પ્રકારોમાંથી પહેલું ખાતું આપણે જોયું બચત ખાતું. બચત ખાતાની જે અગત્યની વિગતો છે એ અહીંયા આપણે દર્શાવી છે કે થાપણમાં બચતનું તત્વ સમાયેલું છે. બચત ખાતાની જે થાપણ છે એમાં બચત કરવાનું તત્વ સમાયેલું છે. બીજી વાત કરી કે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે. આ જે બચત ખાતાની અંદર જે રકમ મૂકવામાં આવેલી છે તેના પર નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. ત્રીજી વાત કરી કે આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા રાખવામાં આવી હોય તેટલા દિવસનું વ્યાજ મળે છે. તમે જેટલી રકમ રાખી છે, જેટલા દિવસ માટે રાખી છે એ પ્રકારનું એનું વ્યાજ મળે છે. આ ખાતાની અંદર ચેકબુક છે, એટીએમ કાર્ડ જેવી સુવિધાઓ છે એ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હવે ચેક, રોકડ કે ડ્રાફ્ટ દ્વારા આપણે નાણાં છે આ ખાતાની અંદર જમા કરી શકીએ. ચેક દ્વારા પણ જમા કરી શકાય, તમારી પાસે રોકડ રકમ હોય તો તેના દ્વારા, અને ડ્રાફ્ટ હોય તો ડ્રાફ્ટ દ્વારા પણ તમે તમારા ખાતામાં રકમ જમા કરાવી શકો છો. ઉપાડ કરવાનો હોય તો કે તમે ચેક દ્વારા ઉપાડી શકો છો અને ઉપાડ ચિઠ્ઠી જે છે એના દ્વારા નાણાં છે એ ઉપાડી શકો છો. હવે જે આપણું બચત ખાતું છે એ બચત ખાતાની અંદર ન્યૂનતમ રકમ રાખવાની ફરજ છે એ બેંક પાડી શકે છે. ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી કેટલી બચત રાખવી તમારી જમા એવી ફરજ પાડી શકે છે.
ઉપાડના વ્યવહારો કરવામાં એક માસ દરમિયાન અમુક સંખ્યા નક્કી કરેલી હોય છે, મર્યાદિત કરેલી હોય છે કે આ બચત ખાતું છે એમાં તમે ગમે એટલી વાર નાણાં મહિના દરમિયાન ઉપાડી શકતા નથી, એની સંખ્યા છે એ મર્યાદિત હોય છે, એટલી વાર જ તમે ઉપાડી શકો છો. ત્યારબાદ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકે, કોઈ વ્યક્તિગત રીતે પણ ખાતું ખોલાવી શકે છે અને સંયુક્ત રીતે પણ ખાતું ખોલાવી શકાય છે. આ ખાતા દ્વારા બેંકને મોટા પ્રમાણમાં થાપણો મળે છે, એટલે કે આવા ખાતા વધુ હોય છે અને વધુ હોવાને કારણે થાપણો પણ મોટા પ્રમાણમાં મળે છે. તો અહીંયા પહેલો આપણે બેંક ખાતાનો પ્રકાર જોયો, એના વિશે તમને પૂરતી માહિતી મળી છે. હવે આપણે જોઈએ આગળનું ખાતું અને તે છે ચાલુ ખાતું. ખાતા નંબર બે, ચાલુ ખાતું. હવે કોઈ વ્યક્તિ અથવા તો ધંધાકીય એકમોના નામે આ જે છે એ ખાતું ખોલાવી શકાય. ચાલુ ખાતું છે, અહીંયા આપણે જોયું કે આ ખાતું જે છે એ પણ વ્યક્તિના નામે આપણે ખોલાવી શકતા હોય, અને આની અંદર કોઈ વ્યક્તિના નામે અથવા તો ધંધાકીય એકમના નામે ખોલાવી શકાય. આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવાતું હતું, એ જ રીતે આ ખાતું છે વ્યક્તિ કે ધંધાકીય એકમના નામે ખોલાવવામાં આવે છે. વ્યક્તિ કે ધંધાકીય એકમના નામે આ પ્રકારનું ખાતું ખોલાવી શકાય છે. બીજી વાત કરીએ તો આ ખાતાની અંદર આ પ્રકારના ખાતા સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી, આ ચાલુ ખાતા પર વ્યાજ મળતું નથી. આ ખાતા પર કોઈ જ પ્રકારનું સામાન્ય રીતે વ્યાજ આપવામાં આવતું નથી. ઉલટાનું, આપણે આ જે ખાતું ખોલાયું છે એ બેંક ચાર્જિસ વસૂલ કરી શકે છે, બેંક છે એ ચાર્જિસ વસૂલ કરી શકે છે. બેંકમાં આપણે જે કંઈ સેવા લઈએ છીએ એ બેંક આના બદલ ચાર્જિસ છે એ વસૂલ કરી શકે, કારણ કે એની સેવા લઈએ છીએ, પરંતુ નાણાં આપણે ગમે ત્યારે ઉપાડી લઈએ એટલે બેંક ચાર્જિસ વસૂલ કરી શકે. બેંક છે એ આનો ચાર્જ વસૂલ કરી શકે છે, કારણ કે વ્યક્તિ કે ધંધાકીય એકમના નામે આ ખાતું ખોલાવ્યું છે. આ ખાતાની અંદર આપણે ધિરાણની સુવિધાઓ પણ આપી શકાય છે, ધિરાણની સુવિધાઓ છે આ ખાતામાં, ધિરાણની સુવિધા આપી શકાય. આ ખાતું તમે ચાલુ ખાતું ખોલાવો છો તો એમાં ધિરાણની સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે, આપી શકાય છે. સાથે અહીંયા નાણાં મૂકવા કે ઉપાડવા પરની દ્રષ્ટિએ કોઈ મર્યાદા રાખવામાં આવતી નથી. નાણાં ઉપાડવામાં અથવા તો જમા કરવામાં કોઈ જ મર્યાદા નથી. તમે ગમે એટલી વાર નાણાં ઉપાડી શકો છો, ગમે એટલી વાર જમા પણ કરાવી શકો છો. આની અંદર અમુક મર્યાદાઓ, તો તમે મહિનાની અંદર અમુક મર્યાદિત સંખ્યામાં જ તમે એનું ઉપાડ કે જમા કરી શકો છો. આની અંદર ઉપાડવાની કે જમા કરવાની કોઈ મર્યાદા હોતી નથી. સામાન્ય રીતે આ ખાતું છે ધંધાદારી વ્યક્તિઓ ખોલાવે. કોણ ખોલાવે છે? ધંધાદારી વ્યક્તિઓ ખોલાવે છે. ધંધાદારી વ્યક્તિઓ છે એ આ ખાતું ખોલાવે છે. તો આમ
ધંધાની અંદર દરરોજ ઘણા બધા વ્યવહારો થતા હોય, નાણાં આવતા હોય, કોઈ ગ્રાહક ના આવે તો જમા કરવા જવું પડે, કોઈની પાસેથી આપણે માલ લાયા હોય તો એને પૈસાની ચૂકવણી કરવી તો પાછા ઉપાડવા જવા પડે, તો આમ દિવસમાં કેટલી વાર નાણાં ઉપાડ જમા કરવાના રહેતા હોય છે. કારણ કે ધંધાદારી વ્યક્તિઓ છે આ પ્રકારનું ખાતું ખોલાવે છે. તો કે વ્યક્તિ કે ધંધાકીય એકમના નામે ખોલાવી શકાય છે આ પ્રકારનું ખાતું. આમાં વ્યાજ આપવામાં આવતું નથી, પરંતુ બેંક ચાર્જીસ વસૂલ કરી શકે છે. આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે. નાણાં ઉપાડવાને અને જમા કરવાની કોઈ મર્યાદા આમાં હોતી નથી અને આ ખાતું ધંધાદારી વ્યક્તિઓ દ્વારા ખોલાવવામાં આવતું હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે રિકરિંગ ખાતું. રિકરિંગ ખાતું બચતના હેતુથી આ ખાતું છે એ ખોલાવવામાં આવતું હોય છે, જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ છે એ જમા કરવાની ફરજિયાત હોય છે. એમાં નક્કી કર્યું રિકરિંગ, દર મહિને અમે એટલે એટલે રકમ છે એ જમા કરશું એવું નક્કી હોય, એટલે કે દર મહિને નક્કી કરેલી જે રકમ છે એ એમાં જમા કરવાની હોય છે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધુ હોય. આપણે અહીંયા વ્યાજ જે બચત ખાતા છે, બચત ખાતા કરતાં આનો વ્યાજ દર કેવો હોય છે? વધુ હોય છે. અને દર મહિને આપણે જે કહેવાય ને હપ્તે હપ્તે કહીએ એમ કે દર મહિને 1000 રૂપિયા મૂકતા હોય, 5 વર્ષની મુદત હોય તો 5 વર્ષ સુધી આપણે દર મહિને 1000 રૂપિયા છે નિશ્ચિત રીતે ભરવા પડે છે. અને આપણું બચત ખાતું છે એના કરતાં આનો વ્યાજ દર છે એ વધારે હોય છે. આ ખાતાના વ્યાજનો દર છે આપણે બચત ખાતા કરતાં વધારે હોય, પરંતુ બાંધી મુદતની થાપણ છે આના પછીનો જે પ્રકાર આપણે ભણવાનો છે, બાંધી મુદતની થાપણો એના કરતાં આ વ્યાજ દર છે એ ઓછો હોય છે. નિશ્ચિત સમયગાળો પૂરો થતાં બેંક વ્યાજ સહિતની રકમ ચૂકવી આપે છે. આનું રિકરિંગ ખાતું છે એમાં દર મહિને નિશ્ચિત રકમ ભરવાની હોય છે, સમયગાળો પૂરો થાય ત્યારે બેંક છે વ્યાજ સમિત રકમ પરત ચૂકવે છે. અને ચોથો પ્રકાર ને છેલ્લો પ્રકાર બેંક ખાતાના જે પ્રકારો છે એ બાંધી મુદતનું ખાતું. બાંધી મુદતનું ખાતું, હવે બાંધી મુદતનું જે ખાતું છે એ રિકરિંગ ખાતાથી જુદું છે. રિકરિંગ ખાતામાં આપણે દર મહિને અમુક રકમ જમા કરવી પડતી હતી અને આમાં બાંધી મુદતમાં એક સાથે જેટલા તમારે રોકાણ કરવું હોય, બચત કરવી હોય, એક સાથે બધી જ રકમ છે એ જમા કરવાની હોય છે. બેંક માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય. બેંક માટે ફાયદો છે કે ચોક્કસ મુદત માટે રકમ વાપરી શકે છે. બેંક છે એ ચોક્કસ મુદત માટે રકમ વાપરી શકે છે. ચોક્કસ મુદત જે નક્કી કરી છે એ મુદત સુધી એ રકમ વાપરી શકે. 5 વર્ષ માટે આપણે ફિક્સ મૂક્યા હોય તો બેંક 5 વર્ષ સુધી એ રકમ વાપરી શકે છે, એને પાછી ચૂકવવાની હોતી નથી. એટલે બેંક પણ સારી જગ્યાએ એનું રોકાણ કરવું હોય તો કરી શકે. એટલે વ્યાજ છે બાંધી મુદતમાં આપણને રિકરિંગ ખાતા કરતાં પણ વધુ મળે છે અને બચત ખાતા કરતાં પણ વધારે મળે છે. હવે આ બાંધી મુદતની થાપણ જે છે એ બેંક અને થાપણદાર વચ્ચે પૂર્વ નિર્ધારિત જે છે, પૂર્વ નિર્ધારિત એટલે કે અગાઉથી જે નક્કી કરેલી છે મુદત સુધી થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી. આમાં થાપણદાર છે અગાઉથી મુદત નક્કી કરી છે એ મુદત સુધી થાપણ ન ઉપાડી શકે. 5 વર્ષ સુધી, 10 વર્ષ સુધી, 7 વર્ષ, જે સમયગાળો પૂર્વ નિર્ધારિત એટલે કે અગાઉથી જે નક્કી કરેલો છે ત્યાં સુધી એ થાપણ ઉપાડી શકતો નથી. જો પાકતી મુદત પહેલાં રકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર ઘટી જાય છે. બરાબર, એની મુદત 5 વર્ષની હતી અને તમે 4 વર્ષે જો આ નાણાં ઉપાડી લો છો તો વ્યાજનો દર જે છે એ ઘટી જાય. પહેલાં જે નક્કી કરેલો હતો એ વ્યાજનો દર રહેતો નથી એટલે કે વ્યાજ દર ઘટી જાય છે. મુદત પૂરી થતાં વ્યાજ સહિત રકમ છે એ બેંક પરત કરી શકે, પરત કરશે તેવી લેખિત બાંયધરી પણ આપે છે. બેંક બાંયધરી આપે કે તમારી આ મુદત છે 5 વર્ષ 10 વર્ષ માટે જે કંઈ મુદત નક્કી કરી છે એ મુદત પૂરી થશે એટલે બેંક છે એ વ્યાજ સહિત તમને રકમ પરત કરશે એવી બાંયધરી લેખિતમાં આપે છે. નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકાતી હોવાથી બચત ખાતા અને રિકરિંગ ખાતાના જે પ્રમાણમાં આમાં વ્યાજનો દર કેવો હોય છે? વધારે હોય છે. એટલે સૌથી બાંધી મુદતનું જે ખાતું છે એનું વ્યાજ
રિકરિંગ ખાતા કરતાં અને બચત ખાતા કરતાં પણ વધારે હોય છે. તો મિત્રો, આપણે આજે બેંક ખાતાના પ્રકારો છે એના વિશે જોયું. તમને 3 માર્કમાં અથવા તો 5 માર્કના અંદર પૂછાઈ શકે કે બેંક ખાતાના પ્રકારો વિશે જણાવો. તો પ્રસ્તાવનાની સ્વરૂપની અંદર તમે કે આરબીઆઈ જે મધ્યસ્થ બેંક છે એના આદેશ અનુસાર દરેક બેંક જ્યારે ખાતું ખોલાવે છે ત્યારે કેવાયસી છે, નો યોર કસ્ટમર, એ મેળવવું જરૂરી છે. અને કેવાયસી માટે 2 ડોક્યુમેન્ટ જરૂરી છે, એક ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો માગતા હોય છે. સાથે આપણે આના જે પ્રકારો જોયા બરાબર, બચત ખાતાનો જે અહીંયા બેંક ખાતાના પ્રકારો, તો પહેલું હતું બચત ખાતું, બીજું આપણે જોયું ચાલુ ખાતું, ત્રીજું રિકરિંગ ખાતું અને ચોથું બાંધી મુદતનું ખાતું. તો અહીંયા તમને જે કંઈ માહિતી આપવામાં આવી તેમાં પૂરતો ખ્યાલ આવ્યો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બેંકની જે સેવાઓ છે તેના વિશે જોઈશું. તો આભાર.